વિરામ બાદ આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાની. મહેસાણા જિલ્લાના ખેરાલુની પેટા ચૂંટણીની પ્રચાર સભા સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. લોકસભાની ચૂંટણીમાં વિજય બની પાટણ સંસદ તરીકે ભરતથી ચૂંટાઈ આવતા ખાલી પડેલ ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરના સમર્થનમાં ખેરાલુ ખાતે આવી પહોંચતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. જ્યારે ખેરાલુની વૃંદાવન ચોકડી પાસે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે જણાવ્યું હતું કે આ દેશમાં ત્યારે ગરીબી દૂર થશે જ્યારે કોંગ્રેસ ઘર ભેગી થશે. જવાહરલાલ નહેરુની ખોટી નીતિઓના કારણે આ દેશ એક નહોતું બની શકતું સેક્સ, પરંતુ 70 વર્ષની સમસ્યા એવી નીલકંઠ 370 કલમ દૂર કરીને સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે રાષ્ટ્રવાદની ભાવના ઉજાગર કરી છે, ત્યારે હજુ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણા બંને ગુજરાતીઓ દેશને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. ખેરાલુની આ પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા જમીનના એક નાના કદના માણસ એવા અજમલજી ઠાકોરને ભાજપને ઉમેદવાર તરીકે આપ્યા છે, ત્યારે તેમને જંગી લીટીથી વિજય બનાવવાનું કામ તમારું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસની નાવ હાલ ડૂબી ગયું છે અને કોંગ્રેસની નેતાગીરી સાફ થઈ ગઈ છે તેમજ આકાશમાં છે. રાહુલ બાબાએ પણ ઘણા ઠેકડા લગાવ્યા ત્યારે હવે શાંતિથી બેઠા છે. બીજી તરફ ગુજરાતના લોકોની સુખાકારી માટે નિર્ણય કરનારી અને સૌનો સાથ સૌનો વિકાસ કરનારી ભાજપ સરકાર લોકોને મળી છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યની પેટા ચૂંટણીની પૈકીની 6 અને 6 બેઠકો જીતીને આગામી દિવસોમાં 107 સભ્યની ભાજપની સરકાર બનશે, ત્યારે હવે તમારું કામ અજમલજીને જીતાડવાનું છે અને ત્યાર પછીનું આ વિસ્તાર વિકાસનું કામ મારું છે, તેમ કહી ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરને જંગી મતોથી વિજય બનાવવા માટે લોકોને અપીલ કરી હતી. ભાજપની આ ચૂંટણી પ્રચાર સભામાં આ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલ પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ, ધારાસભ્યો ઋષિકેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. અને એના આધાર ઉપર ભવ્ય સમર્થન વિજય પ્રાપ્ત કરી અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ હજુ પણ ખૂબ જુસ્સાથી આગળ વધે એ પ્રકારનો મેન્ડેટ ગુજરાતની 6 વિધાનસભાનો રહેશે. અયોધ્યા માટે આપ એક શક્યતા વર્તાઈ છે, એટલા માટે કે અયોધ્યામાં ડે ટુ ડે જે હિયરિંગ ચાલે છે 18મીએ પૂરું થાય છે, ત્યાર પછી અયોધ્યાનો વિવાદ પણ વર્ષો જૂનો કાશ્મીરના 370 જેવો હતો. સુપ્રીમ કોર્ટ એ અંગે તાત્કાલિક એ દિવસોમાં સુપ્રીમ કોર્ટે જે ડે ટુ ડે સુનવણી કરીને આનો ઝડપથી નિર્ણય થાય એ એમને જે ગતિ પકડી છે એ ઉપરથી મને આશા છે અને કાયદા ઉપર પૂર્ણ ભરોસો છે, સુપ્રીમ કોર્ટ ઉપર ભરોસો છે કે આપણે જે વર્ષોથી લોકોની લાગણી હતી એ લાગણીના સંદર્ભમાં નિર્ણય થાય.